नमस्कार, आप जो रहा है गुजरात की नंबर वन न्यूज चैनल जी 24 कलाक समाचार गुजरात साथ हूँ ख्याति। आज गुजरात 52 तालुकाओं में वरसाद वरसों, गीर सोमनाथ ने वेरावल में सौथी वधु सवा इंच वरसाद वरसों, सूरत 84 में सवा इंच वरसाद, महसाणा सतलासर 1 इंच वरसाद, जूनागढ़ बैसाण साबरकांठा खेड़ब्रह्मा में 1 इंच वरसाद वरसों, जूनागढ़ केशोद अरवली मालपुर में 1-1 इंच वरसाद वरसों, गीर सोमनाथ ने वेरावल में सौथी वधु सवा इंच वरसाद, जूनागढ़ बैसाण साबरकांठा खेड़ब्रह्मा में 1 इंच वरसाद वरसों, तो समग्र गुजरात की अंदर 52 तालुका में वरसाद वरसों। आज गुजरात 52 तालुका में वरसाद, जमा गीर सोमनाथ ना वेरावल में सौथी वधु वरसाद वरसों छे। राज्यभर में 3 दिवस की आगाही करवामां आवी छे। संवाददाता ब्रिजेश दोषी जोड़ाया छे। ब्रिजेश, अत्यार सुधी में क्या केटलो वरसाद, शुं परिस्थिति गुजरात में? જે વાત કરવામાં આવે છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે। કોઈ પણ એક જગ્યાએ વધુ વરસાદ નથી, પરંતુ અલગ અલગ પોકેટમાં વરસાદ પડી રહ્યો છે, એટલે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। જે આગામી 3 દિવસ સુધીની આગાહી છે, અને 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોને છૂટાછવાયા વરસાદ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાત હોય, તો તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। અમદાવાદમાં આજની આગાહી હતી, અને આવતીકાલ સવાર સુધીની અમદાવાદની અંદર પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, ક્યાંય પણ ભારે વરસાદ નથી, પરંતુ ચોક્કસ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણેનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને 1.25 ઇંચ આસપાસ સૌથી વધુ વરસાદ છે। તે સિવાય જે મોટાભાગના તાલુકાઓ છે ત્યાં સામાન્ય વરસાદ નોંધાયો છે। જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ, તેની તમામ પરિસ્થિતિની માહિતી આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। તેવામાં આપને જણાવી દઈએ કે ખાસ કરી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના વેરાવળની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો, ગુજરાતમાં આજના દિવસમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો। રાજકોટમાં ભાદરેક ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, 5172 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં એલર્ટ કરાયા છે। તાલુકાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 5172 ક્યુસેક પાણી છોડાયું। ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યાર સુધીમાં ભારે વરસાદને પગલે ભાદરેક ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। તો ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં એલર્ટ, 22 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટના ભાદરેક ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમના દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવાયા છે। તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક, ડેમનો એક દરવાજો 3.5 ફૂટ ખોલાયો, 8 દરવાજા 5 ફૂટ ખોલાયા। ઉકાઈ ડેમની સપાટી 343.54 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ, 70,786 ક્યુસેક પાણીની આવક, 88,247 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1.5 ફૂટ દૂર છે।